નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ને કોરોના સંકટ વચ્ચે સૌથી વધુ જે તકલીફો પડી હોય તો તે છે લોકોની નોકરીઓ જવી, આવક પર રોક લાગી ગઈ છે અને તેના કારણે તેમના જે આર્થિક વ્યવહારો છે તે ક્યાંક ને ક્યાં અટવાઈ ગયા છે. એક રિપોર્ટ પ્રમાણે ઘણા લોકોના ચેક બાઉન્સ થયા છે અને જ્યારે કોર્ટો ખુલશે ત્યારે સૌથી પહેલાં અને સૌથી વધુ જો કોઈ કેસ દાખલ થવાના છે તો તે ચેક રિટર્નના કેસ છે. લોકોની મજબૂરી પણ હોઈ શકે છે, ઘણા લોકોએ જાણી જોઈને પણ નહીં કર્યું હોય, તો આવી પરિસ્થિતિમાં લોકો હવે શું કરે? અને જે કંપનીઓ છે તે તો કેસો કરશે, નોટિસો મોકલાવશે, તો તેવા સમય પર શું કરવું તેના વિશે આપણે ખાસ ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે. આપણી સાથે વરિષ્ઠ એડવોકેટ હિતેશ ગુપ્તા જોડાઈ ગયા છે. હિતેશજી, સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે VNNમાં. અને અત્યારે જે ચર્ચા છે, એક રિપોર્ટ આવી છે કે જો કોર્ટો ખુલશે તો ચેક રિટર્નના સૌથી વધારે કેસો થવાના છે, તો આને તમે કેવી રીતે જુઓ છો? એક બહુ ચોક્કસ બાબત છે કે આર્થિક તકલીફ જે આ ઊભી થઈ છે એમાં ફક્ત આપણો દેશ જ નહીં, સમગ્ર દુનિયા એક આર્થિક તકલીફથી આજના પરિસ્થિતિમાં પસાર થઈ રહી છે. પણ કોર્ટમાં સ્પેશિયલી જો વાત કરીએ અને એ બી ચેક રિટર્નના કેસોની, તો એક જુનિયર મોસ્ટ એડવોકેટથી લઈને, એટલે જે હજુ નવો વકીલ બન્યા છે એવા જે નવા વકીલ મિત્રો હોય છે, જુનિયર વકીલ મિત્રો, એના માટે પણ જીવાદોરી સમાન કોઈ કેસ અગર હોય છે તો એ હોય છે ચેક રિટર્નની મેટરો. કરોડોની મેટરો ફાઇલ થતી હોય છે. આશરે દર મહિને 30,000-40,000 કેસો આપણે આ ખાલી ચેક રિટર્નના જ ફાઇલ થતા હોય છે, જેમાં બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ખાસ કરીને કે જેમાં નેશનલાઇઝ બેન્કોથી લઈને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો પ્લસ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, જેના માટે સ્પેશિયલી કોર્ટો ડેઝિગ્નેટ કરવામાં આવી છે કે જે ફક્ત ને ફક્ત ચેક રિટર્નના જ કેસો સાંભળે છે. ચોક્કસ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર ઊભી થવાની છે, કારણ કે આ કોવિડના પહેલાંનો જે દોર હતો, કોવિડની પહેલાંની જે પરિસ્થિતિ હતી એમાં જે પ્રકારે કામ થઈ રહ્યું હતું, અને જેમ જ લોકડાઉન, કોર્ટનું લોકડાઉન હજુ બી ચાલુ છે એવું કહી શકાય, કારણ કે નોર્મલ ફાઇલિંગ હજુ સ્ટાર્ટ થયા નથી, ફક્ત અર્જન્ટ કેસો તરીકે જામીન અરજીઓની સુનાવણીઓ થઈ રહી છે અને સ્પેશિયલ કેસોની સુનાવણી થાય છે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે. પરંતુ ફિઝિકલ ફાઇલિંગ જે દિવસે સ્ટાર્ટ થશે, તો ફાઇલ કરવા માટે વકીલોએ જે ઓફિસમાં અત્યારે ફાઇલ તૈયાર રાખી હશે, એવી તમામ મેટરોથી લઈને જે ખાનગી કંપનીઓ છે, બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બધા જ રાહ જોઈને બેઠા છે આતુરતાથી કે ક્યારે કોર્ટ ખુલશે અને આપણે આપણો કેસ કોર્ટ સમક્ષ મૂકીશું. પરંતુ હું આ સમયમાં એક ચોક્કસ કહેવા માંગીશ કે ચિંતા કરવાની બાબત નથી, ધીરજ રાખવો પડશે. આપણે અગર ફાઇલ કરી બી દઈશું તો એ ફાઇલ કરી દેવાથી તાત્કાલિક એ કેસ ચાલી નથી જવાનો. અને નામદાર સુપ્રીમ કોર્ટે જે વખતે આ લોકડાઉન ડિક્લેર થયું એના ગણતરીના જ દિવસોમાં નામદાર સુપ્રીમ કોર્ટે આ પરિસ્થિતિ જાણેલી, સમજેલી, અને એટલે જ એક સ્યુ મોટો કોગ્નિઝન્સ નામદાર સુપ્રીમ કોર્ટે લીધેલો, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે 15 માર્ચ પછી જે કોઈ કેસો ફાઇલ કરવા માટે થતા હશે તો 15 માર્ચ પછી તમારું જે પિરિયડ છે એ માફ ગણાશે, એમાં તમારે ચિંતા કરવા જેવું નથી. અને કોર્ટ એક વખત ચાલુ થઈ જાય, ફિઝિકલ ફાઇલિંગ ચાલુ થઈ જશે, એના 15 દિવસની અંદર આવા તમામ કેસો ફાઇલ થઈ શકશે. અને હું એક સ્ટેપ વધુ જણાવીશ કે ચોક્કસપણે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લેતા જે વખતે પણ લોકડાઉન ખુલશે અને ફાઇલિંગ સ્ટાર્ટ થશે, તો ઇવન આ 15 દિવસ પછી પણ સામાન્ય કારણ દર્શાવવું પડશે કે કયા કારણોસર 15ની જગ્યાએ 20 દિવસ થયા, એ બી દર્શાવીને ફાઇલિંગ જે છે ચેક રિટર્નના કેસોનું એ ચાલુ રહેશે અને થઈ શકશે, અને એમાં કોઈ વિપરીત અસર એના પરિણામ ઉપર નહીં આવે. પણ હિતેશભાઈ, આ તો થઈ વકીલોની વાત, પણ જે લોકોના કેસ બાઉન્સ થઈ ગયા છે કોઈ કારણસર, ધંધો બંધ છે, નોકરી બંધ છે, કંઈ બી કારણ છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? જો ગંભીર પરિસ્થિતિ છે, આર્થિક તંગી, હું જે જોઈ રહ્યો છું કે આવનાર દિવસોમાં નાનામાં નાના વ્યક્તિથી લઈને મધ્યમ વર્ગ માટે ખૂબ મોટી તકલીફવાળો સમય આવી શકે છે,
પરંતુ કોર્ટમાં પણ જ્યારે કેસ ફાઇલ કરી દઈશું તો એનો મહિના બે મહિના કે છ મહિનામાં તાત્કાલિક નિકાલ આવી જ જાય એવું જરૂરી નથી. કારણ કે ચેક સ્વીકારનાર જે વ્યક્તિ છે, જો અગર એ વ્યક્તિ આર્થિક તકલીફમાં હશે તો ચેક આપનાર જે વ્યક્તિ છે, જે ઇસ્યુ કરનાર વ્યક્તિ છે, એને પણ ક્યાંક ને ક્યાંક આર્થિક તકલીફ ભોગવેલી જ હશે, જેના કારણે આ ચેક રિટર્ન થયો હશે. અને એના કારણે જો કહી શકીએ છીએ કે આવનાર દિવસો ખૂબ જ આર્થિક રીતે થોડા ગંભીર હોઈ શકે છે. હિતેશજી, આપણે જે ચેકની વાત કરી તો હવે એક વાત એવી પણ છે કે જે ફેમિલી કોર્ટ છે તેમાં જે ભરણ પોષણના મામલાઓ ચાલે છે તે પણ ઘણા સમયથી કોર્ટો બંધ છે, તો તેમાં શું પરિસ્થિતિ છે હમણાં? જો આપને જણાવું કે અગર ફેમિલી કોર્ટમાં મુખ્યત્વે કોઈ કેસો હોય છે તો એમાં જે ફિમેલ્સ, જે મહિલાઓ છે, જે પોતાના માટે, પોતાના બાળકો માટે એ તત્પર થઈને મજબૂરીમાં ક્યાંક ફેમિલી કોર્ટમાં ભરણ પોષણની અરજીઓ કરે છે, અને જેમાં ભરણ પોષણ નામદાર કોર્ટ તરફથી મંજૂર બી થઈ જાય છે. અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે કારણ કે આ કોરોનાનું મહાસંકટ આવ્યું એટલે નામદાર સુપ્રીમ કોર્ટ અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટ તરફથી ગાઈડલાઇન્સ આવી કે આવા ભરણ પોષણના જેટલા વ્યક્તિઓ છે જે જેલમાં છે એ લોકોને હાલ જેલમાં હોવાનું કારણ એ છે કે ભરણ પોષણ એમને નહોતું જમા કરાવ્યું, તો જેટલા ટાઈમનું ભરણ પોષણ નહોતું જમા કરાવ્યું એના પ્રપોર્શનમાં એમને જેલમાં રહેવાનો હુકમ કરવામાં આવ્યો. એવા તમામ વ્યક્તિઓ, એવા તમામ પતિઓ સ્પેશિયલી, એ આજની તારીખમાં એ લોકોને જેલમુક્ત કરવામાં આવેલા છે. એટલે એમના માટે એવું કહી શકીએ કે અત્યારે કોઈ પ્રેશર નથી એમના ઉપર, કોઈ દબાણ નથી. અને એટલે જે મહિલાઓના તરફેણમાં હુકમ પણ થયેલા છે, આજે એવી પરિસ્થિતિ છે કે તેઓ સ્કૂલની ફીસ ભરવાની બાબત આવે કે અન્ય કોઈ પણ એમના જરૂરિયાતના ખર્ચા આવે, ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં મહિલાઓ જેમના કેસો આજે ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે એ હેરાન થઈ રહ્યા છે. એક નવી ગાઈડલાઇન્સ હાલ જ ટૂંક સમય પહેલાં આવેલી છે, જેના કારણે હવે ફેમિલી કોર્ટ પણ ઈ સર્વિસથી જ, એટલે ઓનલાઈન સર્વિસથી જ કાર્યરત થશે, જેમાં આ જે કોઈ ભરણ પોષણની રકમ કોર્ટમાં જમા પડેલી છે, અત્યારે તો એવી હાલત છે કે આ 3 મહિનાના સમયગાળામાં કે જે કોઈએ કોર્ટમાં પૈસા જમા કરાવેલા હતા એ પણ વિડ્રો નહોતા થઈ શક્યા, અને એટલે હવે એ પ્રોસેસ આખો શરૂ થશે નવેસરથી, બહુ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. અને પેન્ડિંગ ભરણ પોષણ જે કોર્ટમાં જમા છે એ પ્લસ જે નવું ઊભું થયું છે, જે એમને નવું રિકવર કરવાનું છે, એ બધું પણ બહુ વહેલા ટૂંક સમયના ગાળામાં શરૂ થઈ જશે. પરંતુ ફેમિલી કોર્ટ એ પણ દરેક જગ્યાએ, હું એવું કહીશ ફક્ત ગુજરાતમાં જ નહીં, ઇન્ડિયામાં તમામ જગ્યાએ જે ઓબ્જેક્ટ સાથે, જે ભાવના સાથે ખોલવામાં આવેલી છે, આજે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ વકીલો માટે, સાથે સાથે જેમની મેઇન પ્રેક્ટિસ ફેમિલી કોર્ટની હતી એ વકીલો માટે તો તમામ રીતે છે જ, પરંતુ ખાસ મહિલાઓ માટે જેમના કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે, ખૂબ જ ગંભીર અને કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે. આવનાર દિવસોમાં આ તમામ બાબત નામદાર હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે જ, અને ચોક્કસપણે કોઈક એવી ગાઈડલાઇન ને એવો રસ્તો નીકળશે, હળવાશ થશે, અને હવે ટૂંક સમયમાં આ બધું નોર્મલાઇઝ થાય એવું લાગી રહ્યું છે. ગંભીરતા સાચવીને ગાઈડલાઇન્સ એટલા માટે નામદાર હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જોઈ રહ્યા છે, કારણ કે આજે જ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક જુનિયર એડવોકેટ, એ કોરોનાના કારણે એમનું મૃત્યુ થયું. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર નિર્માણ થઈ શકે જો ફિઝિકલ ફાઇલિંગ ને બધું ચાલુ એકદમથી થઈ જાય. આ બધા પાસાઓ નામદાર હાઈકોર્ટ જોઈ રહી છે, નામદાર સુપ્રીમ કોર્ટ જોઈ રહી છે. બહુ જ ટૂંક સમયમાં બધું નોર્મલાઇઝ થાય અને વહેલામ વહેલી તકે મેક્ઝિમમ કેસો કેવી રીતે ચાલુ થઈ શકે છે એ બાબતે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે કમિટીઓનું ગઠન કરેલું છે અને એના ઉપર કામ ચાલી જ રહ્યું છે. ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર આવે એવી ચોક્કસ સંભાવના છે. હિતેશભાઈ, કોમન વાત કરીએ તો ઘણા લોકોની આજે એવી ફરિયાદો છે કે તેમના જે ઈએમઆઈ બાઉન્સ થઈ રહ્યા છે, હોમ લોન્સને સરકારી બેન્કો તો એને આગળ વધારી દીધા છે, પરંતુ પ્રાઇવેટ બેન્કો છે, જે ઓટો લોન છે, ટીવીના લોનો છે, એ બાઉન્સ થઈ રહ્યા છે. એ લોકો ચિંતામાં છે કે એમને ડબલ ત્રિબલ પેનલ્ટીઓ આવી રહી છે, ચેકો નાક પર નાક બેન્કો કરી રહી છે, તો એવા લોકો માટે શું એડવાઇસ છે તમારી, એ લોકોએ શું કરવું જોઈએ? જો
મલ્ટિપલ લિટિગેશન્સ અમે કહી શકીએ કે આ જે પરિસ્થિતિ છે આ મહામારીના કારણે તમામ જગ્યાએ એટલે આપણે આજે સામાન્ય જે જીવન અગાઉ જીવતા હતા અને હવે જે આપણે જીવન જીવવાના છે એ તમામ બાબતોમાં એક અલગ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. જનજીવન એક અલગ રીતે જ્યારે આ કોરોનાનું કદાચ વેક્સિન આવી જશે બધું સોલ્વ બી થઈ જશે તો તેમ છતાં પણ આપણે જીવન જીવવાની આખી પરિસ્થિતિ બદલાવાની છે. આ જ કારણોસર હું એવું માનું છું કે જે એક વખત આ બધું જ્યારે નોર્મલાઇઝ થશે જ્યારે બધું સ્ટાર્ટ થશે ત્યારે ઘણું અલગ હશે બધું. જે લોકોને તકલીફો પડેલી છે જે લોકોને ભલે નામદાર સુપ્રીમ કોર્ટથી લઈને આરબીઆઈએ ગાઈડલાઇન્સ આપ્યા છે કે તમે એક મોરેન્ટમ પીરિયડ જે છે એક્સટેન્ડ કરી શકો છો, 3 મહિનાની જગ્યાએ 6 મહિનાનો પીરિયડ બી આપ્યો કે જેમાં તમે ઇન્સ્ટોલમેન્ટ અગર નથી ભરતા તો ચિંતાની વાત નથી, તમારો પીરિયડ આગળ એક્સટેન્ડ થઈ શકશે. પરંતુ આ પીરિયડ જે છે એ પીરિયડમાં પણ પાછું ઇન્ટરેસ્ટવાળો જે પોર્શન છે એ ચડવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે એક બાજુ રાહત તો મળે છે કે ચલો તમે ના નથી ભરી શક્યા, પરંતુ પછી વ્યાજ સાથે પાછું ભરવાનું આવવાનું જ છે. એટલે કેટલાક લોકોએ એ ફેસિલિટી અવેલ નથી કરી અને એટલે જ ભવિષ્યમાં એવું થઈ શકશે કે કદાચ કોઈક આર્થિક કારણોસર ના કોઈ ભરી શક્યું તો સંસ્થાઓએ પછી એ રીતે વિચારવું પડશે કે એક સેટલમેન્ટ એંગલથી આરબીઆઈના ગાઈડલાઇન્સના એંગલથી આપણે જે કસ્ટમર છે જેને આ પીરિયડમાં જ ઇન્સ્ટોલમેન્ટ નથી ભર્યા અને જો એનું ભૂતકાળ એકદમ ક્લિયર રહ્યું છે તો એવામાં એનો જે ટ્રેક રેકોર્ડ છે એનો જે સિબિલ રેકોર્ડ છે એ કોઈ પણ રીતે ડેમેજ ના થવો જોઈએ અને ફ્યુચરમાં જ્યારે પણ એને એક નવેસરથી એની જે લોન છે એને ભરપાઈ કરવા માટેની જે રાહત આપવામાં આવે એમાં ક્યાંક ને ક્યાંક એક નરમાઈ સંસ્થાઓએ પણ રાખવી પડશે. પરંતુ જો અગર આ નથી થતું અને એમાં પણ રાહતને લઈને જો અરજી કરવામાં આવી હોય અને એ બધી ફેસિલિટી જે આરબીઆઈએ ગાઈડલાઇન્સ આપી છે એ ફોલો કર્યા વગર જો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન ખોટી રીતે લોકો પાસેથી પેનલ્ટી તરીકે પૈસા પડાવવાનો જો પેત્રો કરતા હશે તો એ મોરલી ખોટું છે, પરંતુ લીગલ ફ્રન્ટ ઉપર પણ એ સંસ્થાની સામે ગ્રાહક કોર્ટમાં લિટિગેશન ફાઇલ થઈ શકશે, એક નવું લિટિગેશન ઊભું થઈ શકશે અને એમાં કોમ્પન્સેશન પણ ગ્રાહક કોર્ટમાં જઈને યોગ્ય તે કાર્યવાહી કરી શકાશે. પણ હિતેશભાઈ, જે રીતે હું ચર્ચા કરી રહ્યો છું કે અસંખ્ય લોકો છે જેમના ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ બાઉન્સ થયા છે, તમામ લોકોને બેંકોથી ફોન આવે છે કે તમારા ઈએમઆઈ ભરો, પણ એ મજબૂરી જેની છે, અમુક લોકો એવા છે કે જે ભરી શકે છે પણ અમુક લોકો એવા છે કે જેની જોબ જ ગઈ છે, તો એવા લોકો કાનૂનની કેવી રીતે મદદ લઈ શકે, લોકો શું કરી શકે કે જેનાથી લોકોને થોડી રાહત મળે? હું આપના માધ્યમથી જણાવવા માંગીશ કે મફત કાનૂની સહાય એ દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં સરકાર તરફથી જ્યુડિશિયરી તરફથી એક ઊભી કરવામાં આવેલી છે. હું એવું માનીશ કે કારણ કે જો વ્યક્તિ જ આર્થિક તકલીફમાં હશે તો એવા પરિસ્થિતિમાં જ્યારે કાનૂની સહાયની વાત આવશે, કાયદાકીય પગલાં લેવાની કોઈક વાત આવશે કે પોતાનું કાયદાકીય રીતે રક્ષણ કરવાની વાત આવશે તો એવામાં એ કોઈ એડવોકેટની પાસે જઈને એ એફોર્ડ કરી શકશે કે કેમ, એ પણ એના માટે એક મૂંઝવણભરી પરિસ્થિતિ હશે. તો એવામાં એ જે તે કોર્ટમાં નજીકની કોર્ટમાં જાય ત્યાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી હોય છે જ્યાં એમ્પેનલ્ડ એડવોકેટ્સ છે જે મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે અને જરૂર પડે તે લિટિગેશન પણ ફાઇલ કરે છે. તો એવા કચેરીનો સંપર્ક સાધીને એ રાહતદારે કાનૂની સેવાનો લાભ મેળવી શકે છે. હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો આ સુંદર માહિતી આપી અને આવી જ માહિતીઓ સાથે આપણે ફરી મળીશું કંઈક ના કંઈક નવી માહિતી, કેમકે અત્યારનો જે વિષય છે જે રીતે હિતેશભાઈએ બી કીધું કે એ પણ જોઈ રહ્યા છે કે આર્થિક તંગી બહુ આવી ગઈ છે અને આવામાં લોકો ચાહતા ના ચાહતા પણ લોકોના બેંકના જે ઈએમઆઈ છે તે બાઉન્સ થયા છે અને આજે તેઓ તમામ લોકો ચિંતામાં છે કે તેઓ શું કરે. હિતેશભાઈ, આપણે આ ચર્ચાને પૂરી કરવા જઈ રહ્યો હતો પરંતુ એક સવાલ બીજો આવી ગયો છે કે જે રીતે પહેલાં લોક અદાલત ભરાતી હતી સેટલમેન્ટ માટે, તો એવી કોઈક વસ્તુ થઈ શકે આગામી, કેમકે આ બધા જે માર્ચ લઈને અત્યાર સુધીમાં જે કેસો છે તેને બલ્કમાં લઈને કોઈક સેટલમેન્ટનું કોઈ થાય? ચોક્કસથી લોક અદાલત જે છે એ લોક અદાલત એના માટે જ છે કે એક મધ્યસ્થીકરણ થાય
અને કાયદાકીય રીતે કોર્ટમાં એકબીજાની ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને જેમાં સમય જતો હોય છે, જો અગર પક્ષકારો ઈચ્છે તો એક મધ્યસ્થીકરણના નીતિથી એને વચ્ચેનો રસ્તો કાઢીને સમાધાનની ભૂમિકા ભજવીને કામ પતી શકે એવું હોય છે, તો ચોક્કસપણે જ્યારે પણ આ પરિસ્થિતિ ઊભી થશે તો પ્રી લિટિગેશન ની લોક અદાલત થાય છે, એટલે કેસ દાખલ કરતા પહેલા ફક્ત એક સામાન્ય નોટિસ આપીને પણ એ લિટિગેશન ના થાય એના માટે વાટાઘાટોની એક પરિસ્થિતિ ઊભી કરી શકાય છે, જેમાં લોક અદાલતમાં આવા કેસો નિર્ણય લેવાય છે અને બની શકે છે કે ભવિષ્યમાં ફક્ત આ કોરોનાની પરિસ્થિતિના કારણે પણ કોઈ મેગા લોક અદાલતનું આયોજન થઈ શકે. ખૂબ ખૂબ આભાર તમારો. આપ જોયું કે કોરોનાના કારણે પણ કોઈ મેગા લોક અદાલતનું આયોજન થઈ શકે, અને અમારી તો એવી જ ઈચ્છા છે જે લોકો અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે કે આવું કંઈક થવું જોઈએ કે આ તમામ જે આખો 6 મહિનાનો જે પીરિયડ હશે એમાં જે લોકોને કોઈ તકલીફો પડી હશે તો અરસપરસ સમજૂતીથી એ લોકોનો જે વાદ વિવાદ છે તે પૂરો થાય અને બંને પક્ષો રાજી થઈને પોતાના ઘરે જાય.